नमस्ते मित्रों, मारा किचन में आपनो स्वागत छे। आजे आपने बनावीशु यम्मी यम्मी कस्टर्ड आइसक्रीम। रेसिपी खूब आसान छे, आइसक्रीम खूब सरस बने छे। आइसक्रीम बनावा माटे मैं लीधुं छे 500 ml दूध। स्टार्टिंग में स्टोव ने फ्लेम मीडियम थी वधारे सेट करी ने दूध ने गरम थवा माटे मूकी दीधुं छे। 500 ml दूध साथे मैं अहीं कुल 2 tablespoons कस्टर्ड पाउडर लीधेल छे। साथे ज मैं 3 tablespoons જેટલું દૂધ લીધું છે। અહીં ઠંડું દૂધ લેવાનું છે। હવે તેમાં થોડો થોડો આ પાવડર એડ કરી અને મિક્સ કરીશું। અહીં લમ્સ ન રહે એ રીતે દૂધ અને કસ્ટર્ડ પાવડરનું મિશ્રણ બનાવીને તૈયાર કરવાનું છે। આ તરફ મૂકેલા દૂધમાં પણ ઉભરો આવતો આપ સાફ જોઈ શકો છો। આ સ્ટેજ પર એડ કરીશું કસ્ટર્ડ પાવડરવાળું દૂધ। કુકિંગ પ્રોસેસને ઝડપી બનાવવા માટે મેં અહીં સ્ટવની ફ્લેમ થોડી વધુ સેટ કરેલ છે। તમે જેટલું મેનેજ કરી શકો એ પ્રમાણે સ્ટવની ફ્લેમ સેટ કરી શકો છો। સતત ચલાવતું રહેવાનું છે, દૂધ તળિયે બેસી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે। તેમજ આ પ્રોસેસ માટે નોનસ્ટિક કે જાડું તળિયું હોય તેવી કઢાઈ પસંદ કરવાની છે। જેમ જેમ દૂધ કટ થતું જાય તેમ તેમ સ્ટવની ફ્લેમ સ્લો કરી લેવાની છે। ઉમેરેલ કસ્ટર્ડ પાવડર સરસ મિક્સ થતાં એડ કરું છું 2 tablespoons જેટલી ખાંડ। સ્વાદ પ્રમાણે ખાંડની ક્વોન્ટિટીમાં તમે વધઘટ કરી શકો છો। દૂધમાં ખાંડ એડ કરવાથી ખાંડ પીગળે અને ફરી દૂધનું ટેક્સચર થોડું પાતળું થાય માટે ફરી થોડી વાર માટે આને મિક્સ કરીશું। માત્ર 10 મિનિટ્સના કુકિંગ ટાઈમ બાદ દૂધની કન્સિસ્ટન્સી આટલી ઘટ છે। આટલી ઘટ કન્સિસ્ટન્સી આવતા જ હું સ્ટવની ફ્લેમ ઓફ કરી દઉં છું। હવે આ દૂધને ઠંડુ પડવા દઈશું। તૈયાર કરેલા કસ્ટર્ડ મિલ્કને મેં ઠંડુ પડી ગયા બાદ 1 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દીધું હતું અને સરસ ઠંડુ થઈ ગયું છે। નેક્સ્ટ પ્રોસેસ માટે મેં લીધું છે 1.5 કપ જેટલું વ્હીપ ક્રીમ। હવે તેને બીટરની મદદથી બીટી લઈશું। અહીં 2 થી 3 મિનિટ્સ માટે આ ક્રીમને મેં સારી રીતે બીટી લીધું છે। વ્હીપ ક્રીમ અને કસ્ટર્ડ મિલ્કને બરાબર મિક્સ કરીશું। અહીં મેં જે કસ્ટર્ડ પાવડર યુઝ કરેલ તે વેનિલા ફ્લેવરનો છે, માટે 3-4 ટીપા હું વેનિલા એસેન્સના એડ કરું છું। ફરી કસ્ટર્ડ દૂધ અને વ્હીપ ક્રીમના મિશ્રણને મિક્સ કરીશું। આ પ્રોસેસ માટે તમે હેન્ડ બ્લેન્ડર પણ યુઝ કરી શકો છો। બીટવાથી આનું ટેક્સચર સરસ ફ્લફી થઈ ગયું છે અને કલર થોડો લાઇટ દેખાય છે, માટે સરસ યેલો કલર આપવા માટે ચપટી પીળો ફૂડ કલર એડ કરું છું, જેને તમે સ્કીપ પણ કરી શકો છો। ફરી આને મેં 2 થી 3 મિનિટ્સ માટે બેટી લીધું છે। યેલો ફૂડ કલરના કારણે અહીં કલર પણ સરસ ક્રીમી આવેલો છે। હવે તૈયાર કરેલા મિશ્રણને હું પ્લાસ્ટિકના એક કન્ટેનરમાં લઈ લઉં છું। હવે તેના પર ટ્રાન્સપેરેન્ટ પ્લાસ્ટિક શીટ રાખી ઢાંકણ ઢાંકી અને ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરીશું। મેં અહીં પાતળો પ્લાસ્ટિક રાખેલ છે, જેને બદલે તમે સિલ્વર ફોઇલ પણ અહીં લઈ શકો છો। આ રીતે પ્લાસ્ટિક શીટ રાખવાથી આઈસ્ક્રીમ પર બરફની સ્લાઇસ બનતી નથી। હવે ઢાંકણ ઢાંકી અને ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરીશું। અહીં આ કન્ટેનરને મેં 2 કલાક માટે ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરેલ છે। 2 કલાક બાદ ઢાંકણ ખોલી અને ચેક કરીશું। 2 કલાકમાં આઈસ્ક્રીમ સરસ જામી ગયો છે, પણ આઈસ્ક્રીમ બહાર મળે બિલકુલ તેવો જ આઈસ્ક્રીમ બનાવવા માટે આઈસ્ક્રીમને ફરી થોડો બીટીશું। અહીં પણ બીટરના બદલે તમે હેન્ડ બ્લેન્ડર યુઝ કરી શકો છો। ફરી તૈયાર કરેલા આ મિશ્રણને હું કન્ટેનરમાં લઈ લઉં છું। ફરી આના પર પ્લાસ્ટિક શીટ લગાડી ઢાંકણ ઢાંકી ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરીશું। 8-1 કલાકમાં તો સરસ સેટ થઈ જાય છે। ઓવરનાઇટ એટલે કે 10-1 કલાક માટે આ કન્ટેનરને મેં ડીપ ફ્રીઝરમાં સ્ટોર કરી લીધું હતું અને 5 મિનિટ્સ પહેલાં આને ડીપ ફ્રીઝરમાંથી લઈ લીધું છે। અહીં ખૂબ જ સરસ આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે, બિલકુલ માર્કેટમાંથી લાવી
તેઓ આઈસ્ક્રીમ અહીં બનીને તૈયાર છે। મિત્રો અહીં સરસ મજાનું કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનીને તૈયાર છે। મેં ટેસ્ટ પણ કરી લીધો, ખૂબ જ સરસ, બિલકુલ બહાર મળે એવો જ આઈસ્ક્રીમ બનેલો છે। કલર, ટેસ્ટ, ટેક્સચર માર્કેટમાં મળે એવું જ આવેલ છે। તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો કસ્ટર્ડ આઈસ્ક્રીમ। તેમજ કસ્ટર્ડ આઈસ્ક્રીમ બનાવવાની મારી આ રીત સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ફરી મળીશું નવી રેસીપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।